પ્રિય મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની વિનંતી છે અને સબસ્ક્રાઇબ બટન બેલ આઇકનને દબાવો અને અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. દરેક સૂચનાઓ તમારા સુધી પહોંચે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જમ્મુ કાશ્મીરમાં નરેન્દ્ર મોદી સરકારની કલમ 370 સુપ્રીમ કોર્ટમાં બંધારણીય કસોટીનો સામનો કરવો પડશે તે અપેક્ષિત હતું કે મોદી સરકાર જાણતી હતી કે સુપ્રીમ કોર્ટને તેની આર્ટિકલ 370 ચાલનો બચાવ કરવો પડશે. મોદી સરકારે જોગવાઈમાં સુધારો કરવા માટે સમાન પેટા કલમનો ઉપયોગ કર્યો છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લેવો પડશે કે શું આ ફેરફારોને બંધારણીય મંજૂરી છે. જમ્મુ કાશ્મીરનો મામલો એ અર્થમાં અનોખો છે કે સુપ્રીમ કોર્ટનો જવાબ આપવો પડશે કે શું 2019 જમ્મુ કાશ્મીરમાં પુનર્ગઠન અધિનિયમ મનસ્વી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ લોકોને ખાસ કરીને પાર્ટીના મુખ્ય હિન્દુ મતદારો રાષ્ટ્રીય રજિસ્ટર સિટીઝન વિશે વધતા જતા ભયને દૂર કરવા અને મંગળવારે તેમની પ્રથમ મુલાકાત દરમિયાન સમુદાયની દુર્ગા પૂજાના ઉદઘાટનનો પ્રયાસ કરશે. કેન્દ્રીય મંત્રીમંડળ જોડાયા પછી શહેર તેઓ પ્રકાશિત કરે છે કે તેવી સંભાવના છે કે કોઈ પણ NRC કવાયતની નાગરિકતા સુધારણા બિલ પસાર થયા પહેલા કરવામાં આવશે, જેના દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતી જેવા કે હિન્દુઓ, બૌદ્ધ, શીખ અને ખ્રિસ્તીઓ જેવા લોકોને શરણાઈથી તરીકે માનવામાં આવે છે, જેના આચાર્યથી અને નાગરિકત્વ આપવામાં આવશે, ભારત ભાજપના એક નેતાએ કહ્યું હતું. છેલ્લા મહિનાઓથી દત્તાએ લોકસભા ચૂંટણી પ્રસારથી દૂર રાખ્યો છે. પાર્ટીના સુપ્રીમો બેનર્જી સહિત તૃણમૂલ નેતૃત્વ વિશે વારંવાર કટાક્ષ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર પ્રસંગ યોજાયો હતો અને બળજબરીથી ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. એક સૂત્ર જમણી પાંખ દળો સાથે સંકળાયેલ છે. એવી અફવા છે કે બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર ભારતીય ટીમમાં વિરોધીની ભૂમિકા ભજવવા માટે તૈયાર થઈ ગયા છે. અનિલ કપૂરના ભારતીય ટીમમાં સમાવેશ કરવા અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે, જો કે ફોટો જોતા લાગે છે કે અભિનેતા ટૂંક જ સમયમાં સેટમાં જોડાશે. આ શેડ્યુલ 7 ઓક્ટોબર સુધી ચાલશે અને કલમને 1-2 દિવસમાં સેટમાં જોડાશે. આ ફિલ્મમાં રફુલને સિદ્ધાર્થની ગર્લફ્રેન્ડ બતાવવામાં આવી છે અને તે સેટ પર પાછા આવવા તેઓ ઉત્સાહિત છે.